નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આપણે આગળના જે વિડીયોમાં ચર્ચા કરી હતી સંજ્ઞાની, તો હવેના થોડા પ્રકારો વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આગળ એના વિશેની ચર્ચા કરીશું, પણ એ પહેલાં પરિસ્થિતિ રિવિઝન કરી લઈએ. હવે ત્યારે તમને સમજાવ્યું હતું કે ભાઈ સંજ્ઞા કોને કહેવાય, તો સંજ્ઞા એટલે શું? તો ટૂંકું અને સાવ સારી ભાષામાં કહીએ તો એક પ્રકારનું સંજ્ઞા એટલે નામ. બરાબર, એમાં કોઈ સજીવ હોય કે નિર્જીવ વસ્તુ હોય એની ઓળખ માટે એને વ્યાકરણની ભાષામાં આપણે શું કહીએ છીએ? સંજ્ઞા કહીએ છીએ. હવે એમાં બે પ્રકારો છે જે આપણે ચર્ચા કરી છે, એક તો વ્યક્તિવાચક સંજ્ઞા અને બીજું જાતિવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે કોઈ એક વસ્તુ અથવા કોઈ એક વ્યક્તિની ચોક્કસ ઓળખ માટે એને જે નામ આપવામાં આવેલું છે એટલે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ઉદાહરણ તરીકે ઘણા બધા તમને સમજાવ્યા હતા, જેમ કે ગુજરાત છે, બરાબર, તો આપણું જે રાજ્ય ઘણા બધા છે, પણ એમાં માત્ર એક આપણે એમ કીધું કે ગુજરાત, બરાબર, એને ચોક્કસ એક ઓળખ આપી દીધી, એટલા માટે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. બીજી આપણે વાત કરીએ થોડાક ઉદાહરણની, તો નદી, એમાં નર્મદા કહીએ તો નર્મદા એમ કહીને આટલી બધી નદીઓમાંથી ચોક્કસ ઓળખ આપી દીધી. ઘણી બધી છોકરીઓ હોય અને એમાંથી આપણે એમ કહીએ કે સુમિતા, નિર્મલા, વંદના, એ ચોક્કસ ઓળખ છે. બરાબર, તો એ કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ, કોઈ પણ વ્યક્તિની એક ચોક્કસ ઓળખ માટે જ્યારે એને ચોક્કસ એક નામ આપવામાં આવેલું હોય ત્યારે એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. પછી મેં તમને ચર્ચા કરી હતી જાતિવાચક સંજ્ઞાની. તો જાતિવાચક સંજ્ઞા શું? એટલે કે એમાં તમામ જાતિ એની આવી જાય. બરાબર, એટલે આના કરતાં થોડીક વિરુદ્ધમાં આપણે જે વાત કરી હતી કે ભાઈ આમાં ચોક્કસ એક વસ્તુ કે વ્યક્તિ ઓળખ થઈ જાય છે, પણ જાણે આપણે એમ કહીએ કે દેશ, તો કયો દેશ એ કોઈ ઓળખ થતી નથી. એટલે આ દેશની આખી જાતિ, પ્રાણીઓની આખી જાતિ, મનુષ્યોની આખી જાતિ, નદીઓની આખી જાતિ આપી જાય છે. બરાબર, નદી હોય, દેશ હોય, પર્વત હોય, મહિના હોય, વાર હોય, પણ કયો વાર, કયો મહિનો એ ચોક્કસ ઓળખ થતી નથી, એટલા માટે એને કહેવાય જાતિવાચક. અહીં સુધી આપણે અભ્યાસ કર્યો હતો, હવે અત્યારે આપણે આગળ અભ્યાસ કરશું. એટલે હવે સંજ્ઞાનો ત્રીજો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. સૌ પહેલા જે છે એ સંજ્ઞાના પ્રકારો રહેલા છે, એમાં સમૂહવાચક સંજ્ઞા. તો આપણે સમૂહવાચક એટલે એના એનું જે નામ છે ને એના એમાં જે અર્થ છુપાયેલો છે કે સમૂહવાચક સંજ્ઞા. સમૂહ, બરાબર, આપણે બધાને ખબર છે કોઈ એક વસ્તુ હોય અથવા કોઈ એક વ્યક્તિ હોય તો એને ક્યારે સમૂહ તો શું જ કહેવાય. સમૂહ ક્યારે હોઈ શકાય? કે ઘણી બધી વસ્તુઓ હોય, ઘણા બધા વ્યક્તિઓ હોય, ઘણો બધો જથ્થો હોય, ત્યારે આપણે સમૂહ કહીએ છીએ. બરાબર, એ સમૂહવાચક સંજ્ઞા છે. એટલે સમૂહ યુદ્ધ કે સૈન્યના રૂપે જોઈએ, કોઈ પણ એક વસ્તુ કે વ્યક્તિના રૂપમાં સમૂહ હતું નથી, હંમેશા એ જૂથના સ્વરૂપમાં હોય, સમૂહના સ્વરૂપમાં હોય, સૈન્યના સ્વરૂપમાં જ હોય છે. ઉદાહરણ તરીકેની આપણે વાત કરીએ કે ઉદાહરણ કે ભારતનું સૈન્ય ઘણું મોટું છે, આપણે સમૂહ કેમાં દેખાય તો ખબર જ પડી જાય કે ભાઈ સૈન્ય, તો સૈન્ય કોઈ એક સૈનિક ન હોય, એમાં સૈન્ય એટલે ઘણા બધા જે સૈનિકો છે એનો ઉલ્લેખ થયેલો હોય છે, એટલે એ સમૂહવાચક સંજ્ઞા કહેવાય. બીજા ઉદાહરણ વાત કરીએ કે રસ્તા ઉપર મોટું ટોળું છે, આમાં આપણે જોઈએ કે ટોળું, તો ટોળું એવી વસ્તુ છે કે એમાં કોઈ એક વ્યક્તિ હોય તો ટોળું ત્યારે બને નહીં, ઘણા બધા વ્યક્તિઓ હોય ત્યારે ટોળું બને છે, એટલા માટે શું કહેવાય છે? સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. હવે બીજા પ્રકારની આપણે ચર્ચા કરીએ તો દ્રવ્યવાચક સંજ્ઞા. બરાબર, તો દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય? કોઈ જે પદાર્થો છે ને દ્રવ્ય સ્વરૂપે હોય, એટલે કે ઘનના સ્વરૂપે હોય, પ્રવાહીના સ્વરૂપે હોય, એ બધાને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા. હવે આપણે તો પદાર્થો હોય, ઘનના સ્વરૂપે ઘણા પદાર્થો હોય, ઘણા પ્રવાહી સ્વરૂપે ઘણા બધા પદાર્થો હોય છે, એટલે એ બધા ગુણ આવે દ્રવ્યવાચક સંજ્ઞામાં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જમીનમાંથી જે પણ વસ્તુઓ નીકળે છે, બરાબર, પછી સોનું હોય, કોઈ પણ પ્રવાહી જેમ કે
ગેસ હોય પેટ્રોલ હોય ડીઝલ હોય આ બધું શું છે કે દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે બીજું આપણે કોઈ પણ અનાજની વાત કરીએ ઘઉં ચોખા કે કોઈ પણ અનાજ આવે એ બધું દ્રવ્યવાચક સંજ્ઞામાં આવે છે પાણી હોય એ પણ દ્રવ્યવાચકમાં આવે રૂ છે કાપડ છે કોઈ પણ પ્રકારનું તેલ હોય એ બધા દ્રવ્યવાચક હવે તમે સમજી ગયા મેં લગભગ બધા ઉદાહરણ જાણ કે પાણી આપી દીધું રૂ આપી દીધું કાપડ આપી દીધું કોઈ પણ પ્રકારનું અનાજ આપી દીધું બરાબર શું આપી દીધું એટલે એ બધા શેમાં આવશે દ્રવ્યવાચક સંજ્ઞામાં આવશે બરાબર હવે છેલ્લો આપણો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા છે હવે આપણે ભાવવાચક જેમાં ભાવ ઉત્પન્ન થતા એટલે નામના અર્થથી મતલબ પહેલો છે કે જેમાંથી ભાવ ઉત્પન્ન થતો હોય એટલે ભાવવાચક સંજ્ઞા કહેવાય હવે જેને આપણે જોઈ નથી શકતા ભાવ એવી વસ્તુ છે કે જે જોઈ નથી શકાતું બરાબર નથી એને સ્પર્શ કરાવી શકાતું માત્ર અનુભવ થાય છે અનુભૂતિ થાય છે બરાબર એટલે જેને અનુભવી અનુભવી શકાય છે ભાવવાચક સંજ્ઞા કહેવાય છે ફરી એક વાર જેને આપણે જોઈ નથી શકતા જેને આમ સ્પર્શ નથી કરી શકતા અડી નથી જઈ શકતા માત્ર શું થાય આપણે અનુભવ થાય છે એટલે એ અજાણ અનુભવ થાય ત્યારે એને કહેવાય ભાવવાચક સંજ્ઞા હવે આપણે એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે આપણે માત્ર અનુભવ કરી શકીએ છીએ તો ઉદાહરણ તરીકે પણ જાણે કે આપણે આપણા મમ્મી પ્રત્યે પપ્પા પ્રત્યે ભાઈ પ્રત્યે બેન પ્રત્યે જે પ્રેમ છે બરાબર તો આપણે બતાવી નથી શકતા કે મારા હૃદયમાં કેટલું પ્રેમ રહેલો છે મારા મમ્મી પ્રત્યે મારા પપ્પા પ્રત્યે આપણે દેખાડી નથી શકતા પણ એક પ્રકારના પ્રેમ છે જે જોઈ નથી શકતા માત્ર આપણે અનુભવ એને કરી શકીએ છીએ પણ જેના પ્રત્યે આપણે દર્શાવીએ છીએ એ વ્યક્તિ એનો અનુભવ કરી શકે છે એને ભાવવાચક સંજ્ઞા કહેવાય બીજી લાગણી કોઈના પ્રત્યે આપણને દયા હોય સહાનુભૂતિ હોય લાગણી હોય બરાબર તો એ પણ એને અડી નથી શકતા સ્પર્શ નથી કરી શકતા પણ અનુભવી શકીએ છીએ આપણે એને ભાવવાચક કહેવાય છે પછી જ્યારે ઠંડી લાગે બરાબર કે માત્ર અનુભવ થાય છે સ્પર્શ નથી કરી શકતા આપણે બતાવી નથી શકતા માત્ર અનુભૂતિ થાય છે એવી રીતે ગરમી હોય પછી દુઃખ જે આપણા અંદર હોય દુઃખ થતું હોય કોઈ પણ વાતનું અથવા આપણે સુખની અનુભૂતિ તો માત્ર એના અનુભવથી જ આપણને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિ સુખી છે દુઃખી છે અથવા તો મારા પ્રત્યે પ્રેમ છે લાગણી છે બરાબર એ આપણે માત્ર અનુભવ કરીએ છીએ એટલે એમ યાદ રાખવાનું કે જેનો માત્ર અનુભવ થાય છે એને નથી જોઈ શકતા નથી એને સ્પર્શી શકતા એ ભાવવાચક સંજ્ઞામાં આવે છે હવે આપણે આજે સમવાચક દ્રવ્યવાચક ભાવવાચક આ ત્રણ પ્રકારો વિશેની માહિતી મેળવી બરાબર હવે આ બધા વિશેના જે ઉદાહરણો છે એ તમારે 20-20 ઉદાહરણો છે એ પોતીને લખવાના રહેશે ઓકે થેન્ક યુ